બોટાદ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ઘનશ્યામભાઈ વિરાણીને પસંદગી કરવામાં આવી છે ત્યારે ઘનશ્યામભાઈ વિરાણી છેલ્લા ઘણા દિવસોથી ગામડાઓથી લઈ શહેરી વિસ્તારમાં પૂરજોશમાં પ્રચંડ પ્રચાર કરી રહ્યા છે ત્યારે કંઈક ને કંઈક તેમની સાથે જે કાર્યકરો ભાજપના આગેવાનો અને વેપારીઓ છે તેઓ પણ આ પ્રચાર પ્રસારમાં જોડાઈ રહ્યા છે ત્યારે આજરોજ ભાજપ કાર્યાલય ખાતેથી સિટી સમાચાર ટીમ દ્વારા અહીંના જે કાર્યકરો આગેવાનો છે તેમની સાથે વાતચીત કરી હતી અને વાતચીત દરમિયાન તેમની પાસેથી માહિતી મળી હતી કે ગામડાઓથી લઈ શહેરી ભારતીય જનતા પાર્ટીને કેવા પ્રકારનો લોકોનો વિશ્વાસ રહ્યો છે એટલે જે પ્રમાણે આગેવાનો દ્વારા માહિતી મળવામાં આવી હતી કે ચોક્કસ ઘનશ્યામભાઈ વિરાણીને ઠેર ઠેર લોકોનું સમર્થન મળી રહ્યું છે અને કંઈક ને કંઈક આગામી દિવસોમાં જે આઠ તારીખે મતગણી રહે છે તે દિવસે પચીસ હજારથી વધુ થી પણ લીડ થી જીતશે તેવી આશા અહીંયા વ્યક્ત કરવામાં આવી હતી બોટાદ એકસો સાત વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ઘનશ્યામ વીરાણી કે જેમના નામની જાહેરાત થતા જ તેમના દ્વારા બોટાદ શહેર અને બોટાદ વિધાનસભા એકસો સાતના ગ્રામ્ય વિસ્તાર કે જ્યાં પ્રચાર પ્રસારની શરૂઆત થઈ ગયેલી હતી આ એવા વ્યક્તિઓ છે કે જે ગામ સુધી પહોંચેલા મતદારો સુધી પહોંચેલા મતદારોની શું સ્થિતિ શું સમસ્યાઓ તમામ વાતની જાણકારી લીધેલી તેવાની સાથે સીધી વાતચીત કરશું અનિલભાઈ ઘનશ્યામભાઈ વિરાણીના નામની જાહેરાત થઈ ત્યારબાદ કેવો પ્રચાર કેવી કામગીરી રહી પ્રચાર છેલ્લા ચાર દિવસથી ફૂરજોશમાં છે ડોર ટુ ડોર કર્યું બધી જ દુકાનોના વેપારીઓને જઈને પત્રિકા આપી વેપારીઓ અમના જે પ્રશ્નો હતા એ અમને કીધા ગંદકીના નેના એ આવી અને વહેલી તકે નિકાલ થાય એવું કરવાનો છે લોકોનો કેવો પ્રતિસાદ મળ્યો જ્યારે લોકો પાસે તમે જાઓ છો કેવો પ્રતિસાદ મળે સુપર સારો સારો પ્રતિસાદ લોકોનો સારો પ્રતિસાદ મળે છે મનીષભાઈ ગાંધી સામાજિક કાર્યકર પાંજરાપુરના ટ્રસ્ટી મનીષભાઈ આપ જ્યારે ઘનશ્યાભાઈના નામની જાહેરાત થઈ ત્યારથી સતત તેમની સાથે જોડાયો છો લોકો સાથે કાર્યકરો સાથે પણ જોડાયો છો શું કહે છે કેવો માલ કારણ કે મતદાનની માત્ર ને માત્ર ત્રણ દિવસની વાત લોકોનું અત્યારે વિચારવાનું એવું છે કે રાષ્ટ્ર માટે ધર્મ માટે અને ગામ માટે ભાજપ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી અને જે પ્રશ્નો ગામના છે કે રાષ્ટ્રના છે કે ધર્મના છે એ ભાજપ જ એના સોલ્યુશન લાવશે અને આ દરેક લોકોને આ સમજાય છે શું કારણ કે માત્ર ને માત્ર ભાજપ જ ઉમેદવાર સક્ષમ છે ઉપર મોદી સાહેબ સક્ષમ છે અને એમના અત્યાર સુધીના સમજો ને કે છ વર્ષના કાર્યકાળ દરમિયાન દરેક લોકો જોવે છે કેટલી સેફ્ટી સલામતી છે લોકોની તો એ એનો જવાબ જ છે ને એક જાતનો ચોક્કસ ઉમેદવાર ઉમેદવાર સક્ષમ સક્ષમ છે છે જિલ્લા પંચાયતની અંદર હાલ વર્તમાન પ્રમુખ પણ છે અને વિધાનસભાની અંદર વખત ચૂંટણી છે છે આ તો વાકેફ ખરેખર ઘનશ્યામ વિરાણીની વાત જો કરો તો આ વિસ્તારની અંદર કેવા પ્રતિસાદ અને કેટલી લીડ સાથે જીતે આપ લોકોને મળેલા છે શું કહેશો મારા મતે ઘનશ્યામભાઈ પચીસ થી ત્રીસ હજાર મતની લીડ સાથે જીતશે અને ઘનશ્યામભાઈ એક એવું વ્યક્તિત્વ છે કે કોઈ પણ વિવાદમાં આવેલા નથી અને બહુ સારા વ્યક્તિ છે એના તો આખા બોટાદને જાણ કરી છે કારણ કે દોઢ બે વર્ષથી તેઓ જિલ્લા પંચાયતના પ્રમુખ રહી ચૂકેલા છે અને અગાઉ પણ કોઈ દિવસ ક્યાંય વિવાદમાં આવ્યા નથી અને એને જે કાંઈ પાર્ટી આપ્યું છે હંમેશા સામેથી જ આપ્યું છે એને કોઈ ટિકિટની માગણી કરી નહોતી તો બી ટિકિટ મળે છે એટલે ભાજપને તો લોકો ચાહે જ છે પણ ઘનશ્યામભાઈનું વ્યક્તિત્વ પણ એવું છે કે લોકો એને ચાહે છે તો સ્પષ્ટ છબી અને ક્યાંક ને ક્યાંક સારી કામગીરીને લઈ તેમને સારો પ્રતિસાદ મળશે એ છે તમે શું માનો છો ઘનશ્યામભાઈ વિરાણી લોકો સુધી જતા હશે પણ લોકો સુધી ઘનશ્યામભાઈના નામની વાત કરવા જતા લોકો સાથે કેવા પ્રકારની ચર્ચા થતી લોકો શું વાત કરતા બસ લોકો ઘનશ્યામભાઈને વ્યક્તિગત જે એમણે કામગીરી કરી છે એમની વ્યક્તિગત પ્રતિષ્ઠા એને લઈને ખુશ છે એનાથી સંતોષ છે કોઈ ફરિયાદ નથી એમના માટે આજ દિન સુધી કોઈ ફરિયાદ આવી નથી સામાન્ય પ્રશ્નો આવ્યા હોય જે બહુ આરામથી ઘનશ્યામભાઈ દ્વારા સરળતાથી પૂરા થઈ શકે એ સિવાય કોઈ નથી ખૂબ સમર્થન મળે છે એમાં પક્ષ અને વ્યક્તિગત ફાળો છે પક્ષ વ્યક્તિ નો ફાયદો બદલે ભાઈ તો શહેરી વિસ્તારની અંદર રહો છો શહેર વિસ્તારમાં દર વખતે વિધાનસભાની આ બેઠક પર ચોક્કસથી લીડ મળે છે આ વખતે સ્થિતિ કેવી છે માહોલ કેવો છે બોટાદ શહેર વિસ્તારમાં આ વખતે હું તો એવું માનું છું કે બહુ સારા મતથી જે ભાઈએ અમારે કીધું પચી ત્રીસ હજાર મતની લીડથી છે એવી જીત છે કારણ કે ત્રિપાક્ષીઓ જંગ છે આમાંના મત વ્યાચાય છે કોંગ્રેસ અને આપમાં અમારી એવી ધારણા છે અને દર વખત કરતાં આ વખતે બોટાદ શહેરમાં વધુ લીડ નીકળવાની કોઈ હોવા ટકા શક્યતા છે શું કારણથી વધુ લીડ નીકળશે આ વખતે એક તો ઘનશ્યામભાઈ વિરાણી પોતે પોતે એમને ટિકિટ માગી નથી જે પાર્ટીની અંદર જે હાઈકમાન્ડ જે બુદ્ધિજીવ વ્યક્તિ છે બુદ્ધિજીવ વ્યક્તિએ બુદ્ધિજીવ વ્યક્તિને એક હજાર સાતની ટિકિટ આપી છે એવું લોકોની અંદર ચર્ચા છે કે ઘનશ્યામભાઈ વીરાણી એક બુદ્ધિજીવ વ્યક્તિ છે એમને ટિકિટ માગી નથી પાર્ટીએ સામેથી આપી છે અને એકદમ એક નિષ્ઠાભાવ વ્યક્તિ છે એટલે પોપર બોટાદની અંદર તો જે કંઈ હું તમને શું બોટાદ શહેરી વિસ્તારની અંદર તો એમને સારી લીડ મળવાની જ છે શું અને ગામણીય વિસ્તારની અંદર થઈને પણ એમને સારી લીડ મળશે કે એમનું એક અતિત્ય એક નિષ્ઠાવાન વ્યક્તિ છે અને લોકો એમને સમજી શકે શું અને લોકોને પણ ખબર છે કે દેશની અંદર કોનેથી અને ક્યાંથી સલામતી છે અને લોકોની સમક્ષ જે કંઈ છે તો એની વધારે કહેવાની તો કોઈ વાત નથી લોકો બધું જાણે છે એટલે ચોક્કસ બોટાદ બે હજાર સાતનું વિધાનસભાનું ઇલેક્શન છે એ એક બુદ્ધિજીવ તરીકે ઘનશ્યામભાઈ વિરાણીને એમને પોતાને ખબર નથી અને સામેથી ટિકિટ માગી છે લોકો બોટાદની અંદર હું પોતે વેપારી છું અને બોટાદની અંદર જાણું છું મારી ઓફિસે બેસવા આવે છે કે લોકો કહે છે નહીં બુદ્ધિજીવ વ્યક્તિ હોય કારણ કે હાઈકમાન્ડ એક બુદ્ધિજીવ વ્યક્તિ છે દેશનું સર્વશ્રેષ્ઠ સત્તા ચલાવે છે એ બુદ્ધિજીવ વ્યક્તિ હે એટલે બુદ્ધિજીવ વ્યક્તિએ બુદ્ધિજીવ વ્યક્તિએ ટિકિટ આપી છે બોટાદની એટલે ચોક્કસ ઘનશ્યામભાઈ વિરાણી એક હજાર સાતની અંદર સારી લીડથી જીતશે અને બોટાદની જનતાની બોટાદની તાલુકાની સેવા કરશે એવો મને આપને વિશ્વાસ છે અને સંપૂર્ણ કાર્યકર્તાનો વિશ્વાસ છે અને જે કંઈ અમારી આ જે મહેનત છે એ મહેનત અડખે નહીં જાય એવી અમે આપને ખાતરી આપી છે બોટાદ એકસો સાત વિધાનસભા વિશાલભાઈ આપણી સાથે જે વેપારી છે વેપારીઓ સાથે આ હોય વેપારીઓના કેવા પ્રશ્નો છે વિરાણી આવતા દિવસોમાં વિધાનસભાની આ બેઠક પર જીતશે તો કેવી અપેક્ષા કેવા કામ કરશે અમને એવું છે કે ઘનશ્યામભાઈ આવશે એટલે સલામતી રહેશે સુરક્ષા રહેશે ગામનો વિકાસ થશે અમુક ગંદકી છે જે બોટાદમાં એ પણ દૂર થાય રિંગ રોડનો જે પ્રશ્ન છે એ પણ દૂર થાય એ બધા વેપારીઓને બધાને એવી આશા છે તો લોકોની આશા અપેક્ષા પર કામ તમે શું માનો છો વીરાની જે પ્રચાર પ્રસાર જે થઈ રહ્યો છે ઘણા બધા લોકો સાથે આપ પણ મુલાકાત કરતા છો લોકોનો કેવો પ્રતિસાદ મળી રહ્યો છે અત્યારે બોટાદ શહેર અથવા ગ્રામ્ય વિસ્તારની અંદર એટલો બધો પ્રતિસાદ મળે છે કે એની કોઈ વાત પૂછવામાં જ્યાં જુઓ ત્યાં લોકો એમ જ કે છે કે ભાઈ મોસાળમાં વિવાહ છે ને મા પીરસનારી છે જો ઉપર કેન્દ્રમાં જો આપણી સરકાર હોય તો આપણે રાજ્યમાંય આપણી જ બનાવી જોઈએ અને સાહેબને એટલા બધા મતથી ચૂંટવા છે લોકોનો એવો અભિપ્રાય છે કે આપણે બહુ ખૂબ એટલા મત આપવા છે કે ત્યાં રાજ્ય સરકારમાં એમની નોંધ લેવાય અને નોંધ લેવાય ને એમને મિનિસ્ટર પદ મળે અને બોટાદના ખૂબ સારામાં સારા કામ થાય એવી લોકો ખૂબ એમને એટલો પ્રતિસાદ મળ્યો છે દરેક જગ્યાએ અત્યારે મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયમાં લોકોની અવર જવર પણ એટલી બધી છે અને લોકોને બધાને એટલો બધો આનંદ થાય છે કે સાહેબને અમારે લાવવા છે લાવવા લે લાવવા છે અને સાહેબનું જેવું નામ છે એવા જેનામાં ગુણ છે એવું બહુ સારી રીતે એમનો પ્રચાર થઈ રહ્યો છે મને ઘણા બધા લોકો સાથે તમે રૂબરૂ પણ મળેલા હશો અહીં પણ આવ્યો છો તો ગ્રામ્ય વિસ્તારમાં પણ જતા હશો લોકોની અપેક્ષા હું ખરેખર ઘનશ્યામભાઈ જીતા પછી ખરેખર કેવા કામોને પ્રાધાન્ય આપશે તમારી દ્રષ્ટિએ ઘનશ્યામભાઈની દરેક સભામાં મોટા ભાગે હાજર હોઉં છું એમનું બોટાદ શહેર માટે પહેલું પ્રાધાન્ય સ્વચ્છતાનું છે જે નદી બહુ ખરાબ છે બીજું એમનું જે કામનું એમની અપેક્ષા છે એ કે મારે બોટાદની અંદર કાયદો વ્યવસ્થા બહુ સારી રીતે રાખવા નથી અને ગામડા માટે એમનું કહેવાનું એવું છે કે ભાઈ તમારે કોઈ પણ નાના મોટા પ્રશ્ન હોય તો તમારે વાયા કોઈને કરવાની જરૂર નથી તમે ગમે ત્યારે સીધા જ મને મળી શકો છો એ એમનો મોટા મોટો પ્લસ પોઈન્ટ છે પ્લસ બોટાદ શહેર કે ગામડે વિસ્તાર એમાં કોઈને કોઈ ખોટા ધંધા કરવા નથી બધાના પ્રશ્નો નાના નાના જ હોય છે અને જ્યારે પોતે ઉમેદવાર એમ કહે છે કે તમારે કોઈની વચ્ચે જરૂર નથી કાલે જ અમારી સભા હતી અમારા સમાજની તો એમણે અમારા સમાજને એમ જ કીધું કે ભાઈ તમારે મનીષભાઈ પાસે બી જવાની જરૂર નથી પહેલાં મારી પાસે આવજો અને મારેથી કામ ન થાય તો પછી મનીષભાઈને તમે કંઈ મારો કાન પકડવા આવજો એટલે આવું વાત એમની અને આવી વાત છે એમની તો સલામતી સુરક્ષા અને સ્વચ્છતા સ્થાનિક ઉમેદવાર આ તમામ પ્રકારના કામ કારણ કે જો સ્થાનિક ઉમેદવારો હશે તો લોકો આરામથી આસાનથી ઉમેદવાર સુધી પોતાની વાત અને રજૂઆત કરી શકશે જેના કારણે જ અહીં ઊભેલા તમામ લોકોની આશા અને અપેક્ષા છે કે આવતા દિવસોની અંદર કે આઠ તારીખનું જે પરિણામ આવશે તે પચીસ હજારથી ઉપરની લીટથી ઘનશ્યામ વિરાણી ચોક્કસથી જીત મેળવશે મહિપાલ વાઘેલા સિટી સમાચાર બોટાદ